આજે સેના વિશે આપણે વાત કરીશું. હવે એક વાત મને યાદ આવે છે કે ઇન્કમટેક્સ, જે લોકો અમદાવાદમાં હશે એમને ખબર હશે, ઇન્કમટેક્સમાંથી પસાર થઈને ત્યાં મોટાભાગે સિગ્નલ બંધ હોય છે. અત્યારે તો બ્રિજ બની ગયો છે એટલે કદાચ આ ટ્રાફિક ઓછા લોકોને નડતો હશે, પણ નીચેની બાજુથી જાઓ તો એ ટ્રાફિક તમને નડે. અને હું વાત કરું છું બ્રિજ બન્યાની બહુ જ વર્ષો પહેલાંની, તો મતલબ 2-1 વર્ષ પહેલાંની વાત છે. તો જનરલી આપણે ગાડી લઈને જતા હોઈએ કે ગાડી ઊભી રહે એટલે જે ભિખારીઓ હોય પૈસા માગવાવાળા અથવા કોઈ વસ્તુ વેચવાવાળા, એ બધા લોકો આજુબાજુ ભેગા થઈ જાય અને બારીનો કાચ ખટખટાવે અને કઈ કઈ પ્રકારની તમને માંગણી કરે અથવા કોઈ વસ્તુ વેચવા માટે તમને કહે કે આ વસ્તુ ખરીદો. હવે થયું એવું કે એક છોકરો હતો કદાચ, અને એની પાસે બધા બુક્સ હોય જે પેઇન્ટિંગ કરવાની નાની નાની, અને બીજો એક છોકરો હતો એ અલગ પ્રકારનો હતો. હવે થયું એવું કે છોકરો બુક્સ વેચવા આવ્યો એટલે મેં એની જોડેથી બુક્સ લીધી કે 50 રૂપિયાની 3 કે 4 હોય તો લઈ લીધી. અને એ છોકરો જતો રહ્યો. પછી એક બીજો છોકરો આવ્યો, એ ભીખ માંગવાવાળો હતો. તો એ ભીખ માંગવાવાળાને હતે તે મારી પાસે 100 રૂપિયાની નોટ દેખાઈ, મને મેં 100 રૂપિયા એને આપ્યા. 100 રૂપિયા એને આપ્યા, છોકરો ખુશ થઈ ગયો. પણ થયું એવું કે એ જોજો કેવું થાય છે કે પેલો જે ચોપડી વેચવાળો હતો ને એ જોઈ ગયો કે મેં ચોપડી વેચી મને 50 રૂપિયા અને પેલાને 100 રૂપિયા. મેં 100 રૂપિયા આપતા આપતા કીધું કે જો પેલાને જેમ ચોપડી વેચ એના તને 100 રૂપિયા આપું છું કે અહીંયા ભીખ ના માગી, તું એ કામ કર તો સારું રહેશે અને તું વધારે તને મજા આવશે. તો આ ચોપડીવાળો જોઈ ગયો તો ચોપડીવાળો પાછો આવ્યો. ચોપડીવાળો કેમ મને બીજા 50 રૂપિયા આપો કે એને કેમ 100 રૂપિયા આપે, મેં ચોપડી વેચું છું. તો એ મને ધમકાવા લાગ્યો, નાનો છોકરો છે તો ગુસ્સે થવા માંડ્યો કે અંકલ મેં ચોપડી વેચીને તમે મને 50 રૂપિયા પેલાને 100 રૂપિયા કેમ આપ્યા, હવે આમાં કરવાનું શું મારે. એટલે પછી થયું એવું કે સિગ્નલ સ્ટાર્ટ થઈ ગઈ, રેડમાંથી ગ્રીન થઈ ગયું, હું ત્યાંથી નીકળી ગયો. પણ આ રેડ સિગ્નલની ઘટના છે ને મારા મગજમાં ફિટ થઈ ગઈ કે ઘણી વખત એવી બધી સિચ્યુએશન ઊભી થતી હોય લાઈફમાં કે આપણે કલ્પના ના કરી શકીએ, અને આપણે કંઈ સારું કરવા જઈએ ને ત્યારે આખું ઉલટું થાય અને ખરાબ થાય. એટલે હંમેશા આના વિશે ગમે તેટલા પ્રયત્નો કરીએ કંઈ સારું કરવાના, તો આપણે ક્યારેક લોચા થવાનો, લોચા થાય થાય ને થાય. એટલે આ વાત છે ને જે લોકોના લાઈફમાં બહુ લોચા થતા હોય ને એમના માટે સ્પેશિયલ છે, કે આવું એક પ્રકારનું મને એટલું હસવું આવ્યું ઘરે જતા જતા કે, અને પેલો લિટરલી જે છોકરો હતો ને જે બુક વેચતો હતો એ ભીખ માંગવા માંડ્યો હાથ આવી રીતના કહે કે અમને કેમ મને આપો. એટલે મને તો મેં એક ભિખારી પેદા કરી દીધો વધારે, બીજા પેલો મહેનત કરતો હતો અને મારા મગજમાં એવું હતું નહીં કે આ છોકરો જોતો હશે અથવા એના ખ્યાલ હશે કે આવી રીતના પાછો રિએક્ટ કરશે. પણ લાઈફમાં આવું ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે અને મને બહુ જ હસવું આવ્યું. અને તમારી જોડે પણ આવી કોઈ પ્રસંગ કે આવી કોઈ ઘટનાઓ કે ઇન્સિડન્ટ હોય તો મને કહેજો, અને તમે ચેનલ શરૂ કરી હોય તો તમે કહેજો તમારા માટે, એ તો મને કહેજો, હું લોકો જોડે શેર કરીશ કે લાઈફમાં એવી ઘટના બની કે આને શું કહેવું, આમાં મારો વાંક કે પેલા લોકોનો વાંક. કારણ કે મેં પેલાને 100 રૂપિયા આપીને આ કંઈ વાર્તા બનાવતો નથી, જે લોકો સોગંદમાં માનતા તો સોગંદ ખેલું જેના ખાવા એના, પણ મેં એને સાચે પેલાને પૈસા એટલા માટે વધારે આપ્યા કે ભાઈ તું શું કહેવાય ભીખ ના માગે આવી રીતના, તું કંઈ કામ કર, અને મારું જ પેલું પપલું થઈ ગયું. ઓકે બાય બાય, તો બીજી વાત ક્યારેક કરીશું. ગુડ નાઇટ.